રાણી દાબેલી સેન્ટર અને પરાગ સ્કૂલની બાર. આજે આપણે ટ્રાય કરવાના છે ભીમા કાકાની દાબેલી. મળે છે આપણને ફક્ત ને ફક્ત 15 રૂપિસની અંદર. આજના જમાનામાં પણ એ આપણે 15 રૂપિસની અંદર દાબેલી બનાવીને ખવડાવે છે. તમને દાબેલી બનાવવાનો કઈ રીતે વિચાર આવ્યો? પહેલા સૌથી પહેલા બિલ મજૂર માણસ હતો, બિલ મમા બંધ થઈ ગઈ એટલે હું એક જગ્યા પર જઈ આવ્યો દાબેલી ખાધી. એટલે મને બી લાગ્યું કે હું બી કંઈક બનાવું અને કંઈક ધંધો કરું, એટલે કઈ એ માટે મેં આ દાબેલીને શરૂ કર્યું છે. તો તમને શ્રમ અને તકલીફ ક્યાં ક્યાં પડી હતી? શરૂઆતમાં બહુ તકલીફ પડી, 5-6 મહિના સુધી તકલીફ પડી, પછી ધીરે ધીરે લેવલમાં આવી. અચ્છા, લેવલ ઊંચું આવતું ગયું અને કસ્ટમરનો પ્રેમ એમને મળતો ગયો. તો તમે કેટલાથી શરૂઆત કરી હતી દાબેલી? પહેલાં મેં 1.5 રૂપિયામાં ચાલુ કરી હતી. અચ્છા. મેં પછી જેમ જેમ મોંઘવારી વધતી એને મેં 15 રૂપિયાની આજે રાખી છે. બરાબર, સરસ, વેરી ગુડ. ભીમા કાકા, આપણે આ દાબેલી જે શરૂઆત છે તમે ક્યારે કરી? લગભગ 28 વર્ષ થઈ ગયા, 1997માં કરી. 1997માં કરી, બરાબર. અને આપણા દાબેલીની ખાસિયત શું છે જેથી લોકો દૂર દૂરથી ખાવા આવે છે? બરાબર. તો આ જે માવો છે અને જે આ ચટણી ને બધું છે, બધું તમે ઘરેથી તૈયાર કરીને લાવો છો? બરાબર. તો આ બધું ભીમા કાકા ઘરેથી તૈયાર કરીને લાવે છે ને, ફક્ત આપણને 15 રૂપિયાની અંદર આજના જમાનામાં દાબેલી ખવડાવે છે. તો આપણે અહીંયાનો ટાઈમિંગ શું છે? સવારે 9 થી 6:30 વાગે તને પૂછી લે કે આજના જમાનાની અંદર 15 રૂપિયા દાબેલીને રાખવાનું એનું કારણ શું હતું? નાનાથી મોટા છોકરા, નાના છોકરા આવી શકે, મોટા બી થઈ શકે, નાના સ્કૂલના છોકરાઓ બી આવી શકે, એટલા માટે 15 રૂપિયા. બરાબર, નાનાથી લઈને મોટા સુધી દરેક લોકો ખાઈ શકે એટલે અમને આટલી ઓછી પ્રાઇસ રાખી છે. હવે આપણે જોઈ લઈએ કે દાબેલી કઈ રીતે તૈયાર કરે છે. તો પહેલા આપણે બતાવો કે આપણે પાઉં, સૌથી પહેલા આપણે પાઉં જોઈ લો. આંબલી ચટણી નાખી છે, સૌથી પહેલા એમને લગાવી આંબલીની ચટણી, પછી આ લસણની ચટણી નાખી છે. અચ્છા, ત્યારબાદ લગાવી એમને લસણની ચટણી, ત્યારબાદ મસાલો માવો નાખી છે, ત્યારબાદ ઘરેથી તૈયાર કરેલો માવો લગાવે છે. દાબેલીની બીજી ખાસ વાત એ છે કે આમની દાબેલી એકદમ ક્રિસ્પી હોય છે. તમે જો કેવું સરસ રીતે શેકી રહ્યા છે દાબેલી. ખૂબ જ સરસ એવો ટેસ્ટ છે, સ્પાઇસી અને થોડી સ્વીટ, સરસ એવો ટેસ્ટ આવી ગયો છે. ક્રિસ્પી દાબેલી છે. ખરેખર જે રીતે અમે પ્રાઇસ રાખી છે ને, તો ટેસ્ટમાં આપણે કોઈ પણ જાતની કોમ્પ્રોમાઇઝ કરવાની જરૂર નથી. ટેસ્ટ એટલો સરસ છે, પ્રાઇસની અંદર આવી સરસ દાબેલી અને ટેસ્ટવાળી દાબેલી ખાઈને મને ખૂબ જ મજા આવી ગઈ. એકવાર તમે દાબેલી ખાવા જરૂરથી વિઝિટ કરજો. તો ફ્રેન્ડ્સ, હવે આપણે અહીંયા કસ્ટમરનો રિવ્યુ લઈએ. તો શું નામ છે તમારું? દિવ્યેશ મકવાણા. અહીંયાથી હું નીકળું ત્યારે અહીંયાથી લગભગ દાબેલી ખાઈને જ નીકળું, પછી આગળ સામે લઉં. બરાબર. અને પ્રાઇસ છે, તમે શું કહેશો? પ્રાઇસ મેં અત્યાર સુધીમાં મણિનગરમાં ખાધી છે, નરોડા ખાધી છે, બાપુનગર ખાધી છે, બધા કરતાં પ્રાઇસ બી એકદમ કમ્ફર્ટેબલ અને લગભગ અહીંયાથી દાબેલી ખાતા વગર આગળ નીકળતો છું. અચ્છા, અને ટેસ્ટ તમને અહીંયાનો કેવો લાગે છે? ટેસ્ટ સૌથી સારામાં સારો ટેસ્ટ અત્યાર સુધી ખાધી હોય ને તો અહીંયાનો. અચ્છા,
સરસ. તો ફ્રેન્ડ્સ, તમે જાણી લીધું કે અહીંયા કસ્ટમરને પણ દાબેલી એટલી જ પસંદ આવે છે અને પ્રાઇસ પણ એકદમ રિઝનેબલ છે. તો તમે અહીંયા વિઝિટ જરૂરથી કરજો. આ વિડીયો જોવા માટે થેન્ક યુ વેરી મચ. આ વિડીયો તમને પસંદ આવ્યો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો કે તમને દાબેલી કેવી લાગી.